સુરત જિલ્લાના કડોદરા નજીક ટ્રાફિકનો મુખ્ય પ્રશ્ન ઉકેલવામાં આવનાર છે। રૂપિયા 110 કરોડના ખર્ચે કડોદરા બારડોલી રોડના અંડરપાસનું રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી કનુ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયું હતું। સાથે જ સતત ગુનાખોરી વધતા કડોદરા પાલિકા દ્વારા મુકાયેલ સીસીટીવી પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરાયું હતું। વડોદરા મુંબઈ હાઈવે પર સુરત જિલ્લાના કડોદરા નજીક વર્ષોથી ટ્રાફિકનો પ્રશ્ન વાહન ચાલકોને કનડગત કરી રહ્યો છે। સુરત બારડોલી રોડ ઉપર આવેલી કડોદરા નગર અતિ ભારે વાહનોની અવરજવરના કરતા નેશનલ હાઈવેના જંકશન ઉપર આવેલું છે। ત્યાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે રૂપિયા 110 કરોડના ખર્ચે અત્યાધુનિક અંડરપાસ રસ્તો બનીને તૈયાર થઈ ગયો છે। અંડરપાસનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી કનુ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયું હતું। કડોદરા ખાતે અંડરપાસ લોકાર્પણ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ સુરત જિલ્લાના વિકાસની વાત કરવા સાથે વિપક્ષોને પણ આડે હાથ લઈ શાબ્દિક પ્રહાર કર્યા હતા અને તાજેતરમાં બહુ ચર્ચિત નવા લોકસભાના મકાન બાબતે વિપક્ષના વિરોધ અંગે પણ સભામાં હર્ષ સંઘવીએ જાહેર મંચ પરથી ટિપ્પણી કરી હતી। गुजरात सरकार द्वारा अंडरपास बनावामां आवेलो हतो, जे आजे लोकार्पण करवामां आव्यो छे। कड़ोदरा विस्तार एक खूब गीच विस्तार छे, या खूब मोटा संख्या में इंडस्ट्रीज अने ए इंडस्ट्रीज नी अंदर हजारों लोग जारे सूरत शहर थी अवरजवर थती होय छे। घनी वार एम्ब्युलेंस 108 ने आवा जवामां तकलीफ, इमरजन्सी में लोगों ने आवा जवामां तकलीफ पड़ती थी। ये तमाम तकलीफों हल आज आ लोकार्पण पछी लोगों ने मल्यो छे। कड़ोदरा नगर में आज सुरक्षा में टेक्नोलॉजी एक नवो वधारो करवामां आव्यो छे। सीसीटीवी अने सीसीटीवी हाई टेक्नोलॉजी माध्यम थी आवनारा दिवसों में नगरपालिका अने पोलीस साथे मलीने વધુમાં વધુ લોકોને સેવા ઉપલબ્ધ કરાવી શકશે। આજે કડોદરા નગરના નાગરિકોને ખૂબ મોટા પાયે અનેક સરકારી સુવિધાઓનો નવો લાભની શરૂઆત થઈ છે।